Swami Narayan 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 Swami Narayan 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 Swami Narayan 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 Swami Narayan Narayan સજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી મુક્ત અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, સંત ભગવંત સાહેબજીની જય જય જય. શ્રી મુક્ત અક્ષર પુરુષોત્તમ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મંદિર મહોત્સવની જય જય જય. દેશ વિદેશમાં વસતા સર્વે અનુપમ અક્ષર મુક્તો માટે અનુપમ મિશનના વ્રતધારી સંતોની અદ્ભુત ભેટ સમાન આ લાઈવ વેબકાસ્ટ ઇન્ટરનેટના માધ્યમથી સંત ભગવંત સાહેબજીના આશીર્વાદની પરાવાણીના શ્રવણ, સંત ભગવંત સાહેબજી સદગુરુ સંતો સર્વે અક્ષરમુક્તોના દર્શનના આ બીજા ભાગમાં, વેબકાસ્ટના આ સેકન્ડ એપિસોડમાં દેશ દુનિયામાંથી ઇન્ટરનેટના માધ્યમથી જોડાનાર તેમજ તપોભૂમિ બ્રહ્મજ્યોતિ મોગરીના પારમિતા મંદિરે શ્રી ધામ ધામી મુક્ત સમક્ષ બિરાજમાન આપ સર્વે સંતો અક્ષર મુક્તોને નવા વર્ષના જય શ્રી સ્વામિનારાયણ, નૂતન વર્ષાભિનંદન, ભાવભર્યું આપ સર્વનું સ્વાગત છે. આજે સંત ભગવંત સાહેબજીના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરીશું, કેટલીક સરપ્રાઈઝ પણ મેળવીશું, અને આજે ભવ્ય દિવ્ય આહલાદક ભગવાનના મંદિર નિર્માણ થઈ રહ્યા છે બ્રહ્મજ્યોતિ પર, તેના વિશેની કેટલીક રોચક માહિતીઓ પણ પ્રાપ્ત કરીશું. ચાલો આ બીજા એપિસોડની શરૂઆત શ્રી ઠાકોરજીના આવાહન, શ્રી ઠાકોરજીની ધૂન અને શ્રી ઠાકોરજીના શ્રીચરણે અર્પણ બે સુંદર મજાના કીર્તનથી કરીએ. હું અનુપમ સુરવૃંદના સંતોને પ્રાર્થના કરીશ આપણને સૌને કીર્તન ભક્તિમાં આવાહન ભક્તિમાં લઈલીન કરે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વંદન શ્રી પુરુષોત્તમ શ્રીહરિને, અક્ષર બ્રહ્મને વંદન, પ્રાગજી કૃષ્ણજી ને નમન, જાગાજી શાસ્ત્રીજી ને વંદન, સંત પરમ જનની સમ ગુરુને, મહાયતિ યોગી રાજને વંદન, શ્રી ચરણે ગુરુ સર્વને વંદન, સંત સાહેબજી શ્રી ગુરુને, કલ્યાણદાયક
સાક્ષાત મહિમા તણો સ્વરૂપને આનંદની મૂર્તિ છે તેજસ્વી શુરવીર વત્સલયતિ સ્વામી શ્રીજી ધામ છે જેણે સ્વાશ્રય કર્મયોગે અનુપમ સ્થાપી પરમ સાધના ભાગીદાર યોગી તણા સંત ભગવન સાહેબ ને વંદના સાહેબ ને વંદના સ્વામી નારાયણ
સ્વામિનારાયણ 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 ને પ્રિય
પ્રીતિએ જોડી સાધુના વચને જીવવું રે, જીવને પ્રીતિએ જોડી સાધુના વચને જીવવું રે. ધૂન નિર્દોષ બુદ્ધિએ સેવામાં સુરદ ભાવે ભક્તોની ભક્તિમાં, ધૂન નિર્દોષ બુદ્ધિએ સેવામાં સુરદ ભાવે ભક્તોની ભક્તિમાં, જીવતર ઘોડવું રે, જીવતર ઘોડવું રે. મોજ મારયલ મસ્ત રહી કેફ મારેવું રે, મોજ મારયલ મસ્ત રહી કેફ મારેવું રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટતા રેવું રે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટતા રેવું રે, સ્વામિનારાયણ 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 બોલ, સ્વામિનારાયણ 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 બોલ, સ્વામિનારાયણ 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 બોલ, સ્વામિનારાયણ 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 બોલ, સ્વામિનારાયણ 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 બોલ. હૃદય અમારું અર્પણ તમને, મંદિર રૂડું બનાવો રે, અક્ષર નાહે ધામી શ્રીજી સ્વામી સંગે આવો રે. હૃદય અમારું અર્પણ તમને, મંદિર રૂડું બનાવો રે. અક્ષર નાહે ધામી શ્રીજી સ્વામી સંગે આવો રે, અક્ષર નાહે ધામી શ્રીજી સ્વામી સંગે આવો રે. હૃદય અમારું અર્પણ તમને, મંદિર રૂડું બનાવો રે. હૃદય અમારું અર્પણ તમને, મંદિર રૂડું બનાવો રે. ભાવના ગંગા જળથી આંગણ હૃદય પખાડું રે, સુરદ ભાવના ગંગા
ગંગા જડથી આંગણ હૃદય પખાડું રે, નિર્દોષ ભાવના પાયા ઊંડા પાતાળે ઘન ઢાળું રે, નિર્દોષ ભાવના પાયા ઊંડા પાતાળે ઘન ઢાળું રે. સ્વામી નારાયણ નામની આરતી નિત અંતરમાં ઉજાડું રે, સ્વામી નારાયણ નામની આરતી નિત અંતરમાં ઉજાડું રે, હૃદય અમારું અર્પણ તમને મંદિર રૂડું બના શરનાહે ધામી શ્રીજી સ્વામી સંગે આવો રે, હૃદય અમારું અર્પણ તમને મંદિર રૂડું બનાવો રે. મંદિર આ સંસારનું મંગળ કેવળ નહીં એ ઇમારત રે, પ્રેમ પવિત્રતા ભક્તિ શાંતિ મહેકે અહીં ઇબાદત રે, પ્રેમ પવિત્રતા ભક્તિ શાંતિ મહેકે અહીં ઇબાદત રે, શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસના મૂર્તિ રૂપ જ્યાં બિરાજે રે, શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસના મૂર્તિ રૂપ જ્યાં બિરાજે રે, હૃદય અમારું અર્પણ તમને મંદિર રૂડું બનાવો રે, અક્ષર નાહે ધામી શ્રીજી સ્વામી સંગે આવો રે, હૃદય અમારું અર્પણ શિરે, દેહ કલેવર નોખા નોખા નામ રૂપ ગુણ રાશિ રે, દેહ કલેવર નોખા નોખા નામ રૂપ
ગુણ રાશિ રે સચરાચર માં જો જહીં ત્યાં પુરુષોત્તમ પ્રકાશે રે સચરાચર માં જો જહીં ત્યાં સાહેબજી છે પ્રકાશે રે હૃદય અમારું અર્પણ તમને મંદિર રૂડું બનાવો ને અક્ષર નાહે ધામી શ્રીજી સ્વામી સંગે આવો ને અક્ષર નાહે ધામી શ્રીજી સ્વામી સંગે આવો ને હૃદય અમારું અર્પણ તમને મંદિર રૂડું બનાવો ને હૃદય અમારું અર્પણ તમને મંદિર રૂડું બનાવો ને હૃદય અમારું અર્પણ તમને મંદિર રૂડું બનાવો ને અદ્ભુત કીર્તનો આ બંને કીર્તનો ડૉક્ટર મનોજભાઈ સોનીએ રચ્યા. એક ગયા વર્ષની મંગલ પ્રભાતે અર્પણ થયું અને એક આ વર્ષની મંગલ પ્રભાતે અર્પણ થયું. અને આ બંને કીર્તનો જ્યારે અર્પણ થયા ત્યારે સાહેબ દાદાએ કહ્યું, આ બંને કીર્તનોનો મુખપાઠ કરજો અને નિશદિન એના સ્મૃતિ ગાન કર્યા રાખજો. સાહેબ દાદાની આ આજ્ઞાને શિરોધાર્ય ગણી આજે અનુપમ મિશનના સુરવૃંદના સંતોએ યુવકોએ આ કીર્તન ભાવ આપણા સૌ વતીથી ધર્યા છે. એના શબ્દે શબ્દે મંદિર નિર્માણ થકી દિવ્ય સંસ્કૃતિ નિર્માણની વાત જે ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ અને ગુરુદેવ યોગીજી મહારાજે શ્રી અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના પ્રવર્તનના હાર્દ સ્વરૂપ જે ભાવ ગણાવ્યો મંદિર નિર્માણ થકી સંસ્કૃતિ નિર્માણ, એ શાસ્ત્રીજી મહારાજ અને એ યોગીજી મહારાજને સંકલ્પને ઝીલીને આજે આ વિશ્વમાં પ્રસારી રહ્યા છે એવા ત્રણેય સંત ત્રિપુટી યોગીજી મહારાજના વહાલા શિષ્યો સાહેબજી શાંતિદાદા અશ્વિનદાદા બિરાજમાન છે ત્યારે દેશ પરદેશના સર્વે અક્ષર મુક્તો વતીથી હું પૂજ્ય વાસુભાઈને પ્રાર્થના કરીશ શ્રી ઠાકોરજી મહારાજ અને યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજના સંકલ્પના સાકાર કરતા આ ત્રણેય બ્રહ્મ સ્વરૂપોના પૂજન કરી આપણા સૌ વતીની આશીર્વાદની પ્રાર્થના યાચના કરે પૂજ્ય વાસુભાઈ. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક તારણ નામ ધ્યેયમ શ્યામમ શીતમ વિભુજમેવ ચ દુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે શિક્ષાર્થ માત્ર નિજ ભક્તિ મતાં નરાણાં એકાંત ધર્મમખિલમ परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनाश्य महाव्रतानि त्वां भक्तिधर्मतनया शरणं प्रपद्ये. साहेबजीना प्रत्येक संकल्पने साकार करवा माटे જેમણે પોતાનું આ જીવન ન્યોછાવર કરી દીધું છે એવા અનુપમ મિશનના આપણા સૌના વહાલા સદગુરુ સંત પરમપૂજ્ય અશ્વિનદાદાને પ્રાર્થના કરીએ આ રૂડા મંગલકારી પર્વે આપણને સૌને આશીર્વાદ આપી કૃતાર્થ કરે. આશીર્વાદ પરમપૂજ્ય અશ્વિનદાદા. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. મુક્ત અક્ષર પુરુષોત્તમ મહારાજની જય.
ગુરુ હરિ સંત ભગવંત સાહેબજી મહારાજની જય. સાહેબજીના વાલા સર્વે સંતો સર્વે અક્ષર મુક્તોની જય જય જય. વિક્રમ સંવતના નવા વર્ષના સર્વને અમારા સૌ સંતો વતીથી ભાવ ભર્યા જય શ્રી સ્વામિનારાયણ. હૃદય અમારું અર્પણ તમને, મંદિર રૂડું બનાવો રે. ગુરુહરિ સાહેબદાદાએ જ્યારથી મંદિર નિર્માણની વાત આપણા સમગ્ર સત્સંગમાં વહેતી કરી છે, ત્યારથી એક નવી જ પ્રકારનો ભક્તિનો, ઉમંગનો, આનંદનો જુવાળ ઉપડ્યો છે. સાહેબદાદાની ટહેલ આલેખને સાંભળીને નાના મોટા દેશમાં કે વિદેશમાં વસતા સર્વે હરિભક્તોએ મંદિર નિર્માણમાં પોતાનો સહયોગ આપવાનો શરૂ કર્યો છે, આપી રહ્યા છે, આપવાનો રૂડો સંકલ્પ ધર્યો છે, તે સૌનોએ હું સંત મંડળ વતીથી હૃદયપૂર્વકનો આભાર માનું છું, મારો ભાવ પ્રગટ કરું છું. મંદિર નિર્માણ દરમિયાન સંસ્કારનું નિર્માણ, સમાજના નિર્માણના સુંદર દ્રષ્ટાંતો સર્વ ભક્તોના ભાવના દ્વારા, માધ્યમ દ્વારા દર્શન થાય છે. હમણાં દિવાળીના પર્વો ઉજવ્યા. આપણા ભારતીય સંસ્કાર પ્રમાણે, પરિવારની ભાવના પ્રમાણે, નાના નાના બાળકો પોતાથી મોટા અને પરિવારના વડીલોને પ્રણામ કરે ત્યારે ખુશ થઈને વડીલો કાંઈક ને કાંઈક સિક્કા કે ચલણી નોટના સ્વરૂપે એ બાળકોને રાજીપાનો પ્રસાદ સ્વરૂપે ભાવ અર્પણ કરે છે. આ મંદિર નિર્માણની ભાવના, પરિવારમાં મંદિર વિશેની વાતો, પરિવારમાં સાહેબદાદાના મહાત્મની વાતો, પરિવારને સત્સંગ સાથે જોડાવાનું પરિણામ એ મળ્યું કે માતા પિતાના શીખવાડ્યા વગર સંતાનોએ ભાવ પ્રગટ કર્યો કે અમને બાપાએ, દાદા દાદીઓએ જે કંઈ પણ દિવાળીમાં ભેટ આપી છે તે અમારે મંદિર માટે અર્પણ કરવી છે. રકમ કેટલી નાની છે, કેટલી મોટી છે તેની વાત નથી, પણ જો પરિવારનું એક નાનું બાળક પણ પોતાને ઇનામ સ્વરૂપે કે દિવાળીની ભેટ બક્ષિસ સ્વરૂપે મળેલી રકમ પણ શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરવાનો ભાવ વ્યક્ત કરે તો એ પરિવારના વડીલો અને ધન ઉપાર્જન સાથે સીધા સંકળાયેલા સર્વ લોકોને પણ ભાવ તો થાય જ કે જો નાનું બાળક આટલું સમર્પણ ભાવ નો સંદેશો એના હૃદય સુધી સાહેબદાદાએ સ્પર્શ કર્યો છે તો અમારી તો ફરજ થઈ પડે છે. એ પ્રવૃત્તિને ઉત્સાહ આપવા માટે અમારા ગુરુસભાના યુવાનોએ બહુ સુંદર એક બચત કુંભની રચના કરી. ગુરુસભામાં આવતા, સત્સંગ મંડળમાં નિયમિત હાજરી આપતા બાળકોને પણ, કારણ કે સાહેબદાદાનો સંકલ્પ છે નાના મોટા ગરીબ તવંગર ભણેલા અભણ દેશી કે પરદેશમાં વસતા આપણા સર્વ ભક્તોને મંદિર સાથે જોડવા છે, મૂર્તિ સાથે જોડવા છે,
બ્રહ્મસ્વરૂપ સંતની સાથે જોડવા છે અને સત્સંગીઓમાં સુહૃદ ભાવ વધારવો છે. આ સંકલ્પ સાકાર કરવા માટે બહુ સુંદર મજાનો બચત કુંભ તાત્કાલિક બનાવ્યો અને ગુરુસભામાં આવતા દીકરા દીકરીઓને એ બચત કુંભ આપીને એમને જે કંઈ પણ ભાવ થાય એ કુંભમાં ભેગો કરે, જેથી સમગ્ર બાળ અને યુવા પ્રવૃત્તિના માધ્યમ દ્વારા જે ફાળો એકત્રિત થાય તે શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ થાય, સાહેબ દાદા શાંતિદાદાની પ્રસન્નતા પ્રાપ્ત થાય. આવા સુંદર ભાવથી જો આપણા સમાજના દીકરા દીકરીઓ, આજની જ વાત કરું તો આજે અમારે યોગી વિદ્યાપીઠમાં નૂતન વર્ષ નિમિત્તે અને નવા સત્રની શરૂઆત નિમિત્તે સમગ્ર શિક્ષક વર્ગ કુલ સેવકોની મહાપૂજાનો એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. સાહેબ દાદા એક પણ મોકો ચૂકતા નથી, એક પણ પ્રસંગ ચૂકતા નથી, એક પણ જન સમુદાયને સંબોધન કરવાનું ચૂકતા નથી. માત્ર નાણાં ભેગા કરવા માટેનો પ્રયત્ન નથી, પણ જેમ વરસાદ વરસે એ સગડી ઠેકાણે વરસે છે, એ કાંઈ ભેદ રાખ્યા વગર સગડી ઠેકાણે વરસે છે. ખેડૂતના ખેટેલ ખેડેલા તૈયાર થયેલા ખેતરમાં પણ વરસે છે અને ગંદકીના ઉકરડા પણ વરસે છે, ગરીબના છાપરા ઉપર પણ વરસે છે અને તવંગરના મહેલ ઉપર પણ વરસે છે. કારણ કે એ મહેર છે, વરસાદ છે. મોટા પુરુષ રાજી થયા છે અને રાજીપો એ વરસાવી રહ્યા છે. આપણા પક્ષેથી આપણે જાગૃતતા એટલી જ રાખવાની છે કે છત્રી ખોલીને બેઠા ના રહીએ, પલળી જઈશું ને શરદી થશે ને બીમાર પડી જઈશું. આવા વિચારોથી કૃપાના વરસાદમાં ભીંજાવાથી વંચિત ન રહી જઈએ. મારી પાસે આટલું જ છે ને આપીશ તો પછી મારા ઘરમાં આવતા પ્રસંગોને હું કેવી રીતે ઉકેલીશ? એવો વિચાર કર્યા વગર આજે સવારની વાત પૂરી કરું. સાહેબ દાદાએ સમગ્ર શિક્ષકોને, કુલ સેવકોને, એટલે જેને ટીચિંગ નોન ટીચિંગ બધો જ પૂરો સમુદાય હતો, એમને સાહેબ દાદાએ કહ્યું કે બ્રહ્મજ્યોતિમાં મંદિર નિર્માણનું કાર્ય થઈ રહ્યું છે, એ સુપેરે પાર પડે, નિર્વિઘ્ને પાર પડે, એના માટે તમે બધા દરરોજ 2 મિનિટ ધૂન કરજો. શિક્ષકોને શિક્ષણની સેવા માટેનું માર્ગદર્શન તો ખૂબ સુંદર આપ્યું. શાંતિદાદાએ પણ રૂડા આશીર્વાદ આપ્યા, સંતોએ મહાપૂજા પણ બહુ સરસ કરાવી, પણ સાથે સાથે સાહેબ દાદાએ આ મંદિરની વાત મૂકવાનું ચૂક્યા નહીં. માસ્તરો, સોરી, શિક્ષકો, કુલ સેવકોને પણ શિક્ષણની વાત કરતાં કરતાં મંદિરની વાત તો એમને મૂકી જ દીધી. હૃદયને મંદિર બનાવવાનું યોગી વિદ્યાપીઠના કર્મચારી કુલ સેવક તરીકે આવ્યા એના હૃદય સુધી યોગીનો સંકલ્પ પહોંચવો જોઈએ, એ ભાવથી એમને એક બીજો આદેશ આપ્યો, દરરોજનો 1 રૂપિયો બચાવજો. પહેલાં મિનિટો ગણી બતાડી કે આખા દિવસની કેટલી મિનિટો, એમાંથી 2 મિનિટ તમારે ધૂન પાછળ કાઢવાની મંદિર માટેની, અને પછી રોજની કમાણી, આખા મહિનાની કમાણી, આખા વર્ષની કમાણીનું યાદી બનાવ્યા વગર એમ કહ્યું કે રોજનો 1 રૂપિયો તમે મંદિર માટે કાઢજો ને બચાવજો.
જેને સંસ્થા તરફથી પગાર આપે છે, જે આપણને સૌને આપનારા છે, એની પાસેથી પણ એ એક રૂપિયો પણ માગતા શરમાતા નથી, અચકાતા નથી. એટલે રોજના 30 રૂપિયા થયા, હા હા, 1 રૂપિયો નહીં, એટલે પેલો આપણો બચત કુંભ કામ લાગી જશે. બહુ સુંદર મજાનો બચત કુંભ છે, શિખરબંધી મંદિરની છબી છે, ઠાકોરજીની અંદર મૂર્તિ છે, અને સાથે સાથે સાહેબ દાદાની હાસ્ય મુખારવિંદ ને મૂક્યું છે. એ બચત કુંભ કોઈક ઘરમાં કોઈક ઠેકાણે મૂક્યો હશે, હરતા ફરતા પણ નજર પડશે, અને આ ભજન એટલું બધું પ્રસિદ્ધ થઈ રહ્યું છે કે હૃદય અમારું અર્પણ તમને, મંદિર રૂડું બનાવો રે. એમાં શું નખાયું એ તો જુદી વાત છે. બચત કુંભ ભેગા થશે, એની યાદી બનશે, ત્યારે એના આંકડાઓ આપણને પ્રાપ્ત થશે. પણ હૃદયના ભાવથી, તારથી, મારા ગુરુ, મારા પ્રભુ અને ભગવત કાર્ય સાથે જોડાયેલા રહેવાનું, સતત સ્મરણ થયા કરે, અનુસંધાન રહ્યા કરે, અને એ પ્રમાણે ધૂન કરવાની પણ આજ્ઞા કરી, તો આપણે તો બધા નિયમિત સત્સંગ કરનારા અક્ષરમુક્તો છીએ. જો શિક્ષણના કાર્યને વરેલા શિક્ષકો, જેને આપણે સત્સંગી કે બિન સત્સંગી જે રીતે ઓળખવા હોય, એમને પણ જો સાહેબ દાદા નિર્વિઘ્ને મંદિર કાર્ય પાર પડે ને ઠાકોરજી ની એમાં પધરામણી થાય, એના માટે 2 મિનિટની ધૂન કરવાનું કહેતા હોય, તો આપણા પક્ષેથી આપણે આપણા હૃદયના ભાવને આ મૂર્તિના ભાવ સાથે જોડવા માટે નિયમિત રીતે ધૂન, ભજન, પ્રાર્થનાની સાથે સમર્પણ ભાવથી, સમયનું દાન, શક્તિનું દાન, અને ધન સંપત્તિનું દાન કરવામાં આપણા સમયમાં સાહેબ દાદાએ આપણને એક ઉત્તમ તક આપી છે. મંદિરો મહારાજના વખતમાં પણ બન્યા, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના વિશિષ્ટ મંદિરો, એ પહેલાં બીજા બધા મંદિરો તો હતા જ, પણ તોય મુક્તાનંદ સ્વામીના સંકલ્પથી સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો તરીકે મંદિર નિર્માણનું કાર્ય કર્યું. અને તે સમયના નાના મોટા, ગરીબ તવંગર સૌએ પોતપોતાની ભક્તિ અદા કરીને ભગવાનની માળાના મણકામાં સ્થાન મેળવ્યું, જે આપણા સંપ્રદાયનો ઇતિહાસ છે. એ જ રીતે અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાના પ્રવર્તનમાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે મંદિરો નિર્માણનું કાર્ય શરૂ કર્યું, ને એ કથા પણ આપણે સૌ જાણીએ છીએ, આપણે વાંચી છે, આપણે સાંભળી છે, અને ત્યારે ત્યારે પણ જે ભક્તોએ ધન, ધામ, કુટુંબ, પરિવારથી સમર્પિત થઈને શાસ્ત્રીજી મહારાજનો રાજીપો પ્રાપ્ત કર્યો, તેમની ભક્તિ, તેમની સેવા સંપ્રદાયમાં સુવર્ણ અક્ષરે લખાઈ છે, અને એના એની કથાઓ, એની પટકથાઓ, એની વાર્તાઓ, એની એના નાટક આજે આપણે ઉમંગભેર ભજવીએ છીએ, એની સ્મૃતિરૂપ છબીઓને આપણે દર્શન કરીને ધન્યતાનો ભાવ કરીએ છીએ. ગુરુહરિ સાહેબ દાદાએ આપણા સમયકાળમાં આપણા સૌનું એક સામૂહિક ઉત્થાન કરવા માટે અનુપમ મિશનની સાથે બ્રહ્મવિદ્યા સાધના મંદિરની બ્રહ્મવિદ્યાના વિદ્યાર્થીઓને એક સાથે
નાના મોટા અબાલ વૃદ્ધ ગરીબ તવંગર દેશમાં વસતા કે વિદેશમાં વસતા સાહેબની સાથે જોડાયેલા સંતોની સાથે જોડાયેલા સત્સંગ મંડળોમાં સક્રિય થઈને જોડાયેલા તમામને માટે એક સુવર્ણ તક પૂરી પાડી છે. અને સુવર્ણ તક છે એટલે સાહેબ દાદાએ સુવર્ણ અર્પણની પણ હાલ લેખ કરી છે. મને કહેતા આનંદ થાય છે કે બહેનોના વિભાગમાંથી એમની અતિશય પ્રિય એવી સોનાની જુદી જુદા આભૂષણોનો પણ એમને અર્પણ કરવાનો ભાવ કર્યો છે, જમા કરાવી રહ્યા છે. રાજુભાઈ સુપેરે એની યાદી બનાવી રહ્યા છે. એક એક ભક્તને નાની મોટી જે કંઈ પણ ચીજ કે નાની મોટી જે કંઈ પણ રકમ અર્પણ થઈ છે એનું ભગવાનના ચોપડે સુપેરે વ્યવસ્થિત રીતે તેની નોંધ થઈ રહી છે. એમ નહીં, ઠીક છે આ તમે આપ્યું ને રાખ્યું. કારણ કે ઘણી વખત આપણને એમ થાય કે બહેનો ઝટ દઈને શું ઉતારે, તો કાં તો હાથની વીંટી ઉતારે, કાં તો કાનના કુંડલ ઉતારે, એનાથી થોડું વધારે જોર કરે તો બે હાથની બંગડી ઉતારે, તરત ને તરત આપી દેવું છે. આપણને એમ થાય બસ આટલું જ, આવા આ બે લટકણિયા આવડા આવડા. પણ હું જ્યારે 10મા ધોરણમાં ભણતો હતો ત્યારે અમારી અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં એક બહુ સુંદર વાર્તા હતી. એનું શીર્ષક હતું યાત્યોસ ગિફ્ટ. અંગ્રેજીમાં પાઠ હતો, આમ અમે ગુજરાતીમાં ભણેલા, પણ 10મા ધોરણની અંગ્રેજીની પાઠ્યપુસ્તકમાં યાત્યોસ ગિફ્ટ નામનો એક પાઠ આવતો. એની કહાની હું અહીંયા કહીશ. બુદ્ધની પ્રતિમા બનાવવા માટે મઠના મહંતે બૌદ્ધ સાધુઓને આજ્ઞા કરી કે ગામડે ગામડે જાઓ અને ધાતુ ભેગી કરો. અત્યારે આપણે તાંબા અને પિત્તળના વાસણો પણ એટલા બધા ચારે બાજુથી આવતા જાય છે ને કહેતા પણ જાય છે કે અમારા ઘરે પણ છે. એ રીતે ધાતુ ભેગી કરવા માટે એટલે એમાં સુવર્ણનું પણ દાન થાય, ચાંદીનું પણ દાન થાય, તાંબાનું પણ દાન થાય, પિત્તળનું પણ દાન થાય, જર્મન સિલ્વરનું પણ દાન થાય. સાધુઓ, બૌદ્ધ સાધુઓ, જાપાન દેશની આ વાર્તા છે. ગામે ગામ સાધુઓ ફરી વર્યા. એમાં એક નાની ગરીબ દીકરી, એને રમતા રમતા એક કાણિયો પૈસો, જેને સમજી શકાય એવી રીતે કહું તો એક કાણિયો પૈસો જડેલો, અડધો માટીવાળો, ધૂળવાળો ને માટી સાથે રસ્તા પરથી જડેલો, એને પૈસો ઉપાડીને એની બૂટની, હા એટલે કાણિયો, મેટલ ઓછી વપરાય એટલે વચ્ચે કાણું રાખે અને ગોળ સિક્કો હોય એવો કાણિયો પૈસો એને જડ્યો. એટલે બીજું તો ક્યાં રાખે, રમત રમતી નાની દીકરી, જડેલું ફરીથી ખોવાઈ ના જાય એટલે પોતાની બૂટની દોરીમાં પરોવી અને બૂટમાં દોરી, બૂટની દોરીમાં બાંધી દીધો. અને ગામમાં સાધુ આવ્યા, એ વાત એને જાણી કે બધા લોકો પોતપોતાની શક્તિ પ્રમાણે સુવર્ણ ચાંદી ધાતુનું દાન કરે છે, કારણ કે ભગવાનની પ્રતિમા બનાવવાની છે. તો એ દીકરીને થયું કે હમણાં આ મારી પાસે પૈસો છે જડેલો, એટલે એમને સાધુને પૈસો પોતે બૂટની દોરીએથી કાઢીને સાધુને કાણિયો પૈસો આપ્યો. ગામમાં અમીર લોકો એટલું બધું દાન કરતા હતા અને સાધુ પણ હશે મારા જેવો જ હશે કે આ લવિંગિયા લટકણિયા
એની એને બહુ કિંમત સમજાય નહીં, પણ બેને તો બહુ હોશપૂર્વક કાઢીને આપી દીધા હોય. હવે એમાં શું મૂર્તિ બને એમ આપણને થાય, એવો ભાવ પેલા સાધુને થયો હશે. એટલે એને પૈસાનો ઘા કરી દીધો. એટલે દીકરીએ આંખમાં આંસુ આવી ગયા. એને પાછો પેલો પૈસો લઈને પાછો એની પાસે જગ્યા સંગ્રહ કરવાની એ જ હતી, બૂટની દોરીમાં પાછો બાંધી દીધો. ગામે ગામથી સાધુઓએ એકત્રિત કરેલી ધાતુ મઠમાં ભેગી થઈ ભગવાનની મૂર્તિ ઢાળી, પણ ભગવાન બુદ્ધની અખંડ પ્રતિમા નીકળે નહીં. એટલે જે મહંત હતા, એક વખત, બે વખત, ત્રણ વખત ફરી ફરીને ધાતુ ગાળી અને પ્રતિમા ઢાળવાનો પ્રયત્ન કર્યો. એટલે મહંતે બધા સાધુઓની સભા બોલાવી અને એકે એક સાધુને કહ્યું કે તમે ક્યાંથી ને શું લઈ આવ્યા છો એની દરેકે દરેક જણ મને વાત કરો. અને એમાં પેલા સાધુનો વારો આવ્યો ત્યારે એને કહ્યું કે ગુરુજી, આવી રીતે એક દીકરીએ કાણિયો પૈસો આપ્યો હતો ને એ મેં લીધો નથી. એટલે ગુરુજીએ કહ્યું કે જાઓ પાછા, એ દીકરીને શોધી કાઢો, આજીજી કરીને ભિક્ષા માગો અને એની માફી માગીને એની પાસેથી એને જે ધાતુ આપવી છે તે પાછી લઈ આવો. સાધુ એ ગામ પાછા જાય છે, પેલી દીકરીને શોધી કાઢે છે. શેરીમાં રમતી ને રખડતી દીકરી એના પગમાં પડીને માફી માગીને વિનંતી કરે છે કે દીકરી, તારી પાસે જે ધાતુ છે તે ભગવાનની પ્રતિમા માટે આપ. ને ત્યારે ફરી પાછી એ દીકરી બૂટની દોરીએથી કાણિયો પૈસો કાઢીને સાધુને આપે છે. વાર્તા એમ કહે છે કે બધી ધાતુની સાથે પેલો કાણિયો પૈસો નાખ્યો ને પછી ભગવાનની મૂર્તિ ઢાળી તો અખંડ મૂર્તિ નીકળી. જાપાનની લોકકથાની એક વાર્તા, ધોરણ 10ના વિદ્યાર્થી તરીકે હું ભણેલો, યાત્યોસ ગિફ્ટ એ વાર્તાનું શીર્ષક. યાત્યો નામની દીકરી હતી, જાપાનીઝ દીકરી. ભગવાનની પ્રતિમા માટે કે ભગવાનના દેવ દેવળ માટે, મંદિર માટે, ભગવાન શ્રી સ્વામિનારાયણના વખતમાં ગઢડામાં મંદિર બનતું હતું અને એક વૃદ્ધ ડોશીમાં ત્યાંથી પસાર થતા હતા, પાયા ગાળેલા હતા અને એક કૂતરું ડોશીમાના માર્ગની સામે આવ્યું. એટલે માજીને એમ થયું કે આ કૂતરું સારું કરડશે તો એક પથ્થર લઈ અને કૂતરાને ઘા કૂતરાને માર્યો. કૂતરું બચી ગયું પણ પથ્થર જઈને મંદિરના પાયામાં પડ્યો. અંત સમયે ભગવાન સ્વામિનારાયણ માજીને લેવા માટે આવ્યા. તો કે તમે કોણ? તો કે હું સ્વામિનારાયણ. તો કે હું સ્વામિનારાયણ નથી. તો કે પણ હું સ્વામિનારાયણ છું ને, તમે મારા મંદિરના પાયામાં એક પથ્થર અર્પણ કર્યો છે, એના બદલામાં હું તમને મારા ધામના અધિકારી બનાવું છું. આ યાત્યોસ ગિફ્ટ કરતાં જુદી વાત છે, ભાવે કે કભાવે, ભગવાનના કાર્યમાં ભાગરૂપ બને છે આપણા સંપ્રદાયના ઇતિહાસ છે. તો એને શું પ્રાપ્તિ થાય છે એ મહિમાની વાત છે. આપણા સમયકાળ દરમિયાન આપણને આવી અદ્ભુત તક સાહેબદાદાએ આપી એ બદલ તો ખરેખર આપણે એમનો આભાર માનવો જોઈએ કે અમારો ભાવ અર્પણ કરવા માટે, ભગવત ભાવને પામવા માટે આપે અમને આ નિમિત્ત ઊભું કરી આપ્યું કે જેથી અમે અમારી યથાશક્તિ આપના પ્રત્યેના પ્રેમના ભાવને
આ રીતે સમર્પણમાં કંઈક અર્પણ કરી શકીએ એવો મોકો આપ્યો. બાકી મંદિર તો એમના સંકલ્પે થવાનું છે. શાંતિદાદાને રૂડું મંદિર કરવાનો ભાવ છે, કારણ કે જ્યારે ભગવાનને પધરાવવા હોય ત્યારે શ્રેષ્ઠ રીતે સમર્પણનો ભાવ પણ શ્રેષ્ઠ હોવો જોઈએ. પોતાનું ગમતું અને અહોહો ભાવે પ્રેમપૂર્વક જ્યારે અર્પણ થાય છે ત્યારે એ સાચું સમર્પણ બને છે, અને એ સમર્પણનો ભાવ આપણને સૌને અદા કરવાનો આ અદ્ભુત મોકો છે. સૌ સાથે મળીને ગુરુની આજ્ઞા પ્રમાણે, શાંતિદાદા અને સંતોના માર્ગદર્શન અને દોરવણી પ્રમાણે જોડી પર્વ આવી રહ્યું છે, અને છેલ્લા થોડા વર્ષોથી સંતો ગામે ગામ જઈને જોડી માગે છે, જોડી પર્વની ઉજવણી કરે છે. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કહીને ઘરના આંગણે ઊભા રહે છે. હવે દિવાળીના પર્વ ઉજવ્યા પછીથી આપણે આ મંદિર નિમિત્તેનો જોડી પર્વ આવી રહ્યું છે, અને એની સાથે સાથે મેં કહ્યું એમ ગામે ગામ ને ઘરે ઘરે યુવક મંડળના માધ્યમ દ્વારા બચત કુંભનું પણ દરેક ઘરમાં સ્વેચ્છા અર્પણથી જે કંઈ પણ પોતે રાશિ દરરોજ અર્પણ કરે, આજે સાહેબે શીખવાડ્યું, શિક્ષકોને શીખવાડ્યું, દરરોજ અર્પણ કરવું. આપણે 100 રૂપિયા આપવા હોય તો રોજ 1-1 રૂપિયા આપીને 100 દિવસ સુધી સાહેબને 100 વખત યાદ કરીએ તો માળા થઈ કે ના થઈ આપણી? એક વખત 100 રૂપિયા નાખી દીધા ને કેવા સહેલા સહેલા ઉપાય. પણ અખંડ સ્મૃતિ, સ્મરણમાં રહેવાનું, અનુસંધાનમાં રહેવાનું, અને તારું છે અને તારે અર્થે અર્પણ કરવાનો તમે અમને મોકો આપ્યો છે એવો ભાવ રાખીને આવી નાની નાની વાર્તાઓના માધ્યમ દ્વારા પણ આપણા હૃદયને વિશેનો ભક્તિનો ભાવ વધે, ભક્તિ સમર્પણમાં પરિવર્તિત થાય, અને ચિક્કટવારી ભક્તિ કરવાની જે આપણને શીખવાડી છે આપણા ગુરુહરિએ, એવી ચિક્કટવારી ભક્તિ થાય તો આપણો અંદરોઅંદરનો સમસુરત ભાવને એકતા પણ વધે, અને નિર્દોષ બુદ્ધિના ગંગા જળથી પવિત્ર થયેલા એ સ્થાનમાં પ્રભુ પણ બિરાજમાન થાય. વિક્રમ સંવતના નવા વર્ષનો આપણો આ સંકલ્પ છે, સૌ સાથે મળીને એક મના થઈને હોલા ઉપાડ કરીને મંદિરના આકારે, મૂર્તિના આકારે, ગુરુહરિ સાહેબ દાદાના આકારે થઈને આપણે સૌ એકબીજાની સાથે સુહૃદ સાથીદાર બની રહીએ એવી આપણને સમજણ, શક્તિ, બુદ્ધિ અને ભક્તિ અર્પે તેવી સર્વ સંતો વતીની, સર્વ ભક્તો વતીની ગુરુહરિના શ્રી ચરણોમાં અમારી મંગલ પ્રાર્થના છે. ફરીથી નવા વર્ષના ભાવ ભર્યા જય શ્રી સ્વામિનારાયણ. આભાર પૂજ્ય અશ્વિન દાદા. કેટલીક માહિતીઓ, ફેક્ટ્સ બાબતે વાત કરીએ. અશ્વિન દાદા પરદેશમાં હતા ત્યારે પણ, અને પરદેશથી આવ્યા ત્યાર પછી અહીંયા પણ જેટલી વખત મંદિર કા મંદિરની સેવા બાબતે વાત કરી છે એમાં એમણે અલગ અલગ પ્રસંગો, અલગ અલગ દ્રષ્ટાંતોની વાત કરી છે. પણ એક ઓબ્ઝર્વેશન સૌનું રહ્યું, એક વાત એમણે દર વખતે કરી છે, અને એ એક વાત છે સાહેબજીના જીવનકાળ દરમિયાન અનુપમ મિશનના સર્વે ભક્તો જે સાહેબજી સાથે જોડાયા છે એ સર્વના સામૂહિક ઉત્થાનનું માધ્યમ છે મંદિર,
અને આ સામૂહિક ઉત્થાનનો સમયગાળો ચાલી રહ્યો છે, એમાં સમર્પણ કરવાનો સમય છે. આ ઉત્તમ આ વાત એમણે કરીને સૌને એક આધ્યાત્મિક માર્ગદર્શન, એક દિશાદર્શન પૂરું પાડ્યું છે. કાયમ આ વાત કરે એનો મતલબ તો આપણે સૌ સુજ્ઞ છીએ, સમજી શકીએ એમ છીએ. મંદિર માટે આ સંતોએ ઘરે ઘરે જઈને કે આવા સમુદાયની સભામાં વાત કરી છે, અને પરિણામે ઘણા બધાએ ધન, ધાતુ અને હૃદય અર્પણ કરવાની ભાવના શરૂ કરી દીધી છે, વહાવી દીધી છે. એની સામે તમે જ્યારે અહીંયાથી અનુપમ સરોવરના ભક્તોએ ભજન ગાયું ત્યારે લાઈવ વેબકાસ્ટના માધ્યમથી જે જે નિહાળી રહ્યા છે એમણે એ ભજનમાં એડિટિંગમાં નિહાળ્યું કે મંદિર નિર્માણનું કાર્ય પણ કેટલું પૂરવેગે ઝડપથી ચાલી રહ્યું છે. દિવાળીના વેકેશન દરમિયાન માંડ 5-7 દિવસ માટે મંદિરનું કાર્ય આપણા અનુકૂળતા માટે બંધ રહ્યું. જેવું દિવાળી ઉત્સવ પૂરો થયો અને તરત જ રાત અને દિવસ મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. બીજી એક વાત, એ વિડીયો એડિટિંગ જ્યારે ચાલતું હતું એમાં નિહાળવા જેવી એ હતી, અને અમે જીવતું જાગતું એનું દર્શન કરીએ છીએ કે અશ્વિન દાદા, શાંતિ દાદા, સ્વયં સાહેબ દાદા દરરોજ એક વખત તો મંદિર નિર્માણની સાઇટ પર જાય, જે સેવકો છે એમને સૂચન, માર્ગદર્શન, આશીર્વાદ આપે, અને જે સેવકો સેવા કરી રહ્યા છે એ સેવકો પણ એક એક પથ્થરને એટલી કાળજી અને જતનથી એમાં બિરાજમાન કરી રહ્યા, સ્થાપન કરી રહ્યા છે, સિમેન્ટ ભરી રહ્યા છે, સહેજ પણ પોલાણ ના રહી જાય, મહાત્મથી ભરી દીધું છે. અને આજે આ મંદિર એના પ્લિન્થથી માત્ર 3 ફૂટ દૂર છે. થોડા જ સમયમાં એ પ્લિન્થ લેવલ સુધી આવી જશે અને જમીનના સપાટીથી ઉપર આપણને દેખાવા માંડશે, અને ત્યારે એનું સ્પષ્ટ દર્શન સૌને થઈ શકે એટલા માટે દિવાળીના સમયમાં સમન્વયના કોર્ટયાર્ડમાં મધ્ય ભાગમાં અનુપમ મિશનના એમ્બલમની સુંદર મજાની ફૂલોથી કરેલી રંગોળીઓ બહેનોએ સજાવી અને એના પર મસ્ત મજાનું મંદિરનું મોડલ, જે કાષ્ઠમાંથી, લાકડામાંથી તૈયાર થયું છે, અક્ષરસહ આબેહૂબ પ્રતિકૃતિ એની મૂકવામાં આવી આખા એ સમયમાં, અને હજુ પણ એ અમારી સામે દર્શન રમ્ય છે. આખા સમયા પછી પણ સૌના હૃદયમાં આ કાષ્ઠની પ્રતિકૃતિએ તો સ્થાન લઈ લીધું છે. મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બ્રહ્મજ્યોતિનું હવે સમન્વયનું કોર્ટયાર્ડ બની ચૂક્યું છે. દિવાળીના ઉત્સવ, મંદિરની વાતો, સાહેબજી અને સંતોની સન્નિધિ, સ્વાભાવિક જ જે આંદોલનો અહીંથી પ્રગટી રહ્યા છે એ સૌના હૃદયને સ્પર્શી રહ્યા છે. અને આ વર્ષે જ એ આંદોલનો જેમને સ્પર્શ્યા એ છે મિસ્ટર વર્તન. ઇંગ્લેન્ડથી પધાર્યા, એમની સ્ટોરી લગભગ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ આજે એમને જે અનુભવ થયા છે, જે બ્રાહ્મી સ્થિતિ સાહેબ દાદાની એમને સ્પર્શી છે, બેની ભાષા જુદી, જે ભજનમાં પણ આવ્યું સઘળું જુદું, પણ જે અનુભવ થયા છે, જે દિવ્યતા એમને સ્પર્શી છે, એની વાતો આપણે એમના જ સ્વમુખે સાંભળીએ. પણ એ પહેલાં હું પૂજ્ય ભાવિશાબેનને પ્રાર્થના કરીશ, પૂજ્ય વર્તનનું ઇન્ટ્રોડક્શન આપણને આપે. આજે દેશ પરદેશથી યુવાનો પણ આ સભામાં ઇન્ટરનેટના માધ્યમથી જોડાયા છે, એમને સૌને સાનુકૂળ પડે એટલા માટે પૂજ્ય ભાવિશાબેન અંગ્રેજીમાં વાત કરશે ઇન્ટ્રોડક્શન, પૂજ્ય વર્તનજી પણ ઇંગ્લિશમાં વાત કરશે, અને એનું સંક્ષિપ્ત ભાવાનુવાદ આપણા સૌ માટે એમના વાત પછીથી ભાવિશાબેન કરી આપશે. પૂજ્ય ભાવિશાબેન. સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ સંત ભગવંત સાહેબજી મહારાજની જય. It is my pleasure to provide a brief introduction to Pujya Vartan Melkonian. Pujya Vartan first walked into Anupam Mission through the friendship with Pujya Ashwin Bhai Popat. But he is himself, in his own right, an extremely accomplished individual. He is the conductor for the Royal Philharmonic Orchestra. He is also a composer. He is a patron for the Consortium for Street Children. He is a special ambassador for the United Nations. Alongside all of these accomplishments, he holds a great many titles. He has been knighted by the Queen. He has been given an honor by, he has been honored by the Arab world as
Lord of the Desert in the Christian world by His Holiness Aram the First. He has been given the title of the Baron of Sicilia, so he holds a great many titles, but his origins were humble. His life began, what we have heard from him is as an orphan. He was born in Armenia. His grandparents were sadly taken by the genocide, by the Armenian genocide, and he found himself in Beirut in an orphanage. At the age of 8, he simply walked away one day, and from that humble beginning on the streets of Beirut, he slowly made his way onto the streets of London and into the elite society of the United Kingdom and also the United Nations. It is my pleasure to welcome Vardhan Malkonian, but before I do, I would like to say that in spite of all of his accomplishments and accolades, when he finally met Sahibji, he felt that finally what he had been seeking all his life, he has found. And on that note, I'd like to welcome Vardhan to actually share his experience of Guruvarya Sahibji, of his relationship, his meeting with him, and also to tell us your experience of the devotional community, the mandir here, the saints, and since your trip to Dari, maybe you would like to share your experience of the mandir and the environment there as well. And what, in your opinion, you would see as the need, as being the need for having a mandir. Please welcome Vardhan Malkonian. Your Holiness Sahibji. No, I'm perfectly okay. I love standing. Thank you very much indeed. On behalf of His Holiness Sahibji, His saints and priests, allow me to welcome you as well on this wonderful, warm congregation tonight. I had a most extraordinary experience last 2 days, and I'll tell you about that in a moment. But I first tell you about a certain piece of music that I often conduct across the globe, one of which is Beethoven's Symphony No. 9, especially the choral part, the Ode to Joy. Da, 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 da. That's beautiful, uplifting, wonderful choral work. And imagine now, at the Royal Albert Hall in the heart of London, 200 Royal Choral Society, perfectly trained since they were 5 years old. The basses, the tenors, the sopranos, the altos, and all that in front of you, a panoramic vision of these voices there. And the Royal Philharmonic Orchestra spread across the stage, and little me, conducting them. But can you imagine this sound that I hear constantly? It never fails to impress me. It never fails to touch my heart in such a strong way that sometimes I forget where I am. And this dome of the Royal Philharmonic Orchestra with its acoustics encompasses this beautiful voice, and it's like thousands of doves flying, the voices, all that. It's in there. And I've always been moved. But yesterday, or day before yesterday, I had an experience. I, with the permission of His Grace Sahibji, I went to Dari. Can you imagine? We had one of our saints driving us, a pilot, going and going and going.
Dinafe. Through the motorbikes, through the buses going. I had to unzip my shirt and take my heart and hold it. We drove, drove, and then finally, we still drove. Then we arrived. And it was most fascinating place, as if you went 1,000 years back, the dusty world there, people walking, but there was something gentle about that. Unlike Oxford Street in London or any in New York, this hustle bustle, but that was a most beautiful, as I've experienced his, where I'll tell you about it in a moment, but there was a peace in there. Then we moved into a wonderful college. Now, I'm not going to tell you a great deal about this college because it's something so fascinating, so beautiful, so forward-thinking that you have a college in this most rural area for girls. Can you see how forward-thinking this college had been? And this was there, and it was, of course, just after the holidays. The students were not there, but there were about 10 girls, university age, had come to welcome us. Bhavi, Ben, and where is Monica as well? We were there, a visitor from America. There she is. Poor you, suffered the journey with me, didn't you? But we were there, and those girls came and welcomed us. Then we talked. Bhavi, bless her, translated from me and from her them, and we talked and we laughed and we giggled and we loads of jokes. And then suddenly somebody said something. The girls went quiet and they closed their eyes and began to sing a hymn. Now that which I heard at the Royal Albert Hall was entirely different. Like something happened with these girls singing the most beautiful, most honest, most sincere voices, as if the ceiling of the Royal Albert Hall disintegrated and opened up to a starlight. The sound went into the heavenly world where angels dwell, even further up. And I'm looking at these girls, they were absolutely not there. They were singing, praising. I couldn't help myself but be hurt with pain and beauty because the joy was so strong that it was almost painful to bear. And they were singing this beautiful song. And I wish I could perhaps never recreate that particular scene that I've seen unless we go there, all of us, to see this witness, this most sincere, most honest, most unpolluted voices from these girls. And why? Because they have been to the temple. And that's what the subject is all about today. They have been under the guidance of His Grace Sahib Ji and have learned the humility. And they've experienced this most honest, most joyful love that they produced. There was no inhibitions between us. We hugged and laughed and joked that I could never, never, never do that in any part of the world. I do hug my daughter, of course, and love her to bits, but can I do that to a girl that I've never met in England? But here,
I could, because there was an intangible experience and love, the purest form that elevates you from the earth and takes you into the realm of heavens, which we cannot attain unless you go to a temple and plead, say, help, I have a problem. Sahib Ji, you have a problem, I am your problem, help. That's where it is. That's what the temple is all about. Simple place. I went and visited in Indare, beautiful river, where someone very, very special had once bathed. And of course, he's also his birthplace and the temple, the whole place, and the school, the very school where he was educated, the whole place, there was like a misty light gliding all over the town. And it's so beautiful that you are blinded by it. You can't see it if you are of secular world. You should experience that and will experience that if your heart is open to this most honest and most sincere holy love that it existed there. And that was an experience that I want to share with many, many people if I am able. And these are the things that once we experience it, we can never, ever forget it, because it drives us into the heart of what we are as human, because inside us, inside our temple, dwells that which is holy. Can you imagine, if you are asked, where is the best place you've ever traveled? I always get asked that, because due to my professional life, I travel across the globe, to the Bahamas, to the Caribbean Sea, to the five-star hotels and plastic gold and everything I've seen. And I've been told, I've been always asked, which is the best place you've ever seen or been placed? Well, I've always thought about that very, very carefully. Where is the actual place that I favor most? Then you begin to realize, as I did, that it's not the place, but it's the experience of fellowship, a friendship that you experience. And that would be the best place you've ever had. You can remember that you've been with wonderful friends somewhere, in a mountain, in a derelict place, holy place, or wherever it is, that's the experience you think is the best place you've ever been. Now for me, I've been everywhere, and my best experience is here. I've experienced it here. When I arrived at the airport, I was driven back here. It was after midnight, relatively quiet with the motorbikes again, but I was noisy as it is. I came and then driven into the compound here, and suddenly there was something. There was peace in here, an extraordinary peace. And if you are sensitive to these things, and I hope that I am, you feel it, you see it, you touch this wonderful peace. It goes into you without touching you, and you dwell in it. And that was here, and that's the experience I feel. It's here. I live in London, and we, living in a sound economic society, often fail to understand the pain, the anguish that perhaps children go through. And as an advocate of street children, I can say that we do forget. We do forget living in this economic sound world, everything provided for us, and we fight, we run, go to the banks and traffic lights.
we forget the pain and the anguish that children go through. There is nothing more poignant, nothing more painful than seeing a child crying in silence and for reason that she or he does not understand. And here I've experienced something that everyone is looking after, everybody else, including children. They're like beautiful angels, run around everywhere. It's a glorious place. You don't have inhibitions. And this also, this mission here provides that beauty here, looking after the vulnerable. It's an extraordinary thing to see that there is a place somewhere in the world that you can go and repair your spirit. You and your car is broken down, you go to the machinery, to the mechanics. When your hands is broken, you go to the doctor. When you've got some sort of pain, you go somewhere. As Saifji yesterday with his wisdom said, you don't have a pill for depression at all, or sadness or anguish. You don't. And therefore, when you have a pain in your spirit, when your heart is broken and someone has broken it for you, it's beyond you to repair it yourself. You need to go to somewhere holy, to a temple, and speak to the saints who have studied the path of righteousness. Speak to them, and they will guide you. I've always been quite skeptical about this particular phenomena, but now that I've experienced this peace and harmony here, I can confidently tell you that if your spiritual engine is broken, come and see Saifji. He will fix it for you. He does. And on the subject of the temple, it's going to be built here, something most extraordinary, which I saw a replica of it, or the one in Dari, and they're going to do it here, and it's such a glorious thing. And I would hope and pray that I'd be able to come to the opening. I would very much hope to come. So the only thing I can really relay today to you most sincerely again, don't shy away as I had been, as many of my contemporaries have been shying away. No, we don't want to see a priest. What are they? Very strange people. Don't. Keep private. I must keep my private. No, open your heart. Speak freely as you can, honestly, truthfully, with love and affection, and everything will work out perfectly well. I assure you, I've been, as Bhavi Shapur thinks, she told loads of stuff, undeservedly spoke beautiful things about me, but that demonstrated that I have been across the globe, and I have had experience, and I cannot be fooled easily. I've seen a great deal. I've seen magicians, I've seen dictators, I've seen all sorts of people, but I haven't seen truth as I have seen here. I can only say to you now, Jai Swaminarayan. Thank you, Vartan.
પૂજ્ય વર્તનનો ભાવ જ એવો છે કે કદાચ આનું ટ્રાન્સલેશન નહીં કરીએ તો પણ સૌના હૃદયમાં એમનો ભાવ તો પહોંચી જ ગયો છે. એમણે એમની વાતની શરૂઆત એ રીતે કરી કે જ્યારથી હું એવી જગ્યા પર છું કે રોયલ આલ્બર્ટ હોલમાં જે 200 જણનો ક્વાયર હોય, એ લોકો ગાય, એ વ્યક્તિઓ એવી હોય કે 5 વર્ષના હોય ત્યારથી એ લોકોના અવાજની ટ્રેનિંગ એ લોકોને મળે. એ જે એ લોકો ગાય એ એટલો સુંદર હોય કે એવો કોઈ એક પણ વાર એવો નથી કે જ્યારે એ અવાજ મારા હૃદયને નથી સ્પર્શતો. પણ મને એવી એક અનુભૂતિ થઈ કે જ્યારે પૂજ્ય સાહેબ દાદાની આજ્ઞાથી ધારી જવાનું મળ્યું ત્યારે ત્યાં એક તો અંદર ધારીમાં પ્રવેશતા જ એક પરમ શાંતિની અનુભૂતિ હતી. અને જ્યારે ત્યાં એમ તો કોલેજ પર ગયા અને વેકેશન હતું તો પણ 10 દીકરીઓ ત્યાં હતા અમારું સ્વાગત કરવા. ને એ દિવસ એમ લોકોની સાથે બેઠા, વાતો કરી, એ કર્યું ને પછી કોઈએ કાંઈક કહ્યું હશે ને એ લોકોએ આંખ બંધ કરીને એકાગ્ર ચિત્તે એ લોકોએ ભજન ગાયું. ત્યારે એ જે એ લોકોના ગાવામાં જે પ્રેમ હતો, જે ભાવ હતો, જે પરમ શાંતિ હતી, જે ભગવાન સાથે મગ્ન થઈને જે લોકોએ ગાયું, ત્યારે મને એવું લાગ્યું કે આજે મેં હમણાં સુધી સાંભળ્યું હતું એના કરતાં રોયલ આલ્બર્ટ હોલનો જે સીલિંગ છે એ આખો ઓગળી ગયો છે અને એ લોકોના અવાજ સીધા આકાશમાં અક્ષરધામ સુધી પહોંચે છે એ રીતની મને એની અનુભૂતિ થઈ. એટલું સુંદર હતું. એમણે કહ્યું કે એ લોકોના અવાજમાં જે ઓનેસ્ટી હતી, પ્રેમ હતો, જે ભાવ હતો, એ એમને એમ નહીં આવે. એ એટલે આવે છે કારણ કે એમને સાહેબ દાદાનો જોગ છે અને મંદિર સાથે જોડાયેલા છે. એ જ વસ્તુ આ દીકરીઓમાં અંદરથી ખીલવે છે. એમને કીધું કે ધારીમાં એ દિવસ એટલો બધો એમના માટે સ્પેશિયલ હતો અને ખરેખર અમને પણ એક મોકો મળ્યો એમના દર્શન કરવા માટે કે એક એક પ્રસાદીનો સ્થાનની જે એમને ઉલ્લેખ કર્યો કે એ જગ્યા એટલી બધી સ્પેશિયલ છે કે જ્યાં આવા પુરુષ જન્મ્યા, એ જે નદીમાં નાહ્યા, એ જે શાળામાં અભ્યાસ કર્યો, એ બધાના દર્શન કરીને એમને ધન્યભાવ અનુભવ્યો. અને એમને કહ્યું કે જે ત્યાં પરમ શાંતિ હતી એ જ પરમ શાંતિની અનુભૂતિ અહીંયા છે ને એમણે કરી. અને એમણે એ વસ્તુ અહીંયા જોયું કે દરેક વ્યક્તિ, દરેક ભક્ત બીજા ભક્તને સાચવે છે. એ આખું આ વાતાવરણમાં જ એ વસ્તુ ફેલાયેલી છે. ગઈકાલે જ સાહેબ દાદાએ વર્તનભાઈ કીધું કે અમને વાત કરી કે સ્ટ્રેસ માટે કોઈ ટેબ્લેટ નથી, કોઈ ગોળી નથી, કે તમને દુઃખ થયું હોય કે તમને કાંઈક અંદરથી દર્દ હોય એની કોઈ માનસિક દર્દ કે હૃદયથી તમને દર્દ થતું હોય એની કોઈ દવા નથી, કે જ્યાં તમે તમારું સ્પિરિટ, તમારું જે અંતર છે એને રિપેર કરી શકો. પણ એ રિપેર કરો, તમે ગાડી મેકેનિક પાસે લઈ જઈ શકો, તમે કાંઈક કપડું ફાટ્યું હોય તો તમે એને સાંધી શકો, પણ તમે તમારું સ્પિરિટ, તમારું અંતરને કઈ રીતે રિપેર કરી શકો? તો એ જગ્યા છે ને એ વ્યક્તિ છે, આ છે સાહેબ દાદા છે. તમારે અહીંયા આવવું પડે અને તમે આ મંદિરમાં આવવું પડે. એટલે એમણે કહ્યું કે જ્યારે એવું થાય ત્યારે આ સંતો સાથે તમારે વાતો કરવી પડે અને એ જ સંતો તમને આગળ પ્રેરણા આપે અને દોરવણી પણ આપે. કે હું આખી દુનિયા ફર્યો છું, મેં એટલું બધું જોયું છે,
બાર્બેડોસ પણ ગયો છે, એવી મોટી મોટી હોટેલમાં પણ રહ્યો છું, એવા મોટા મોટી વ્યક્તિઓને પણ મળ્યો છું, પણ એટલે મને કોઈ બનાવી ના શકે, મને કોઈ ઉલ્લુ બનાવી ના શકે. પણ આવી વસ્તુમાં પણ હું પોતે થોડોક મારા મનમાં એવો ડાઉટ હતો, સ્કેપ્ટિકલ હતો કે આવું હોય કે આવી રીતના, પણ એમ કહે કે હું ખરેખર એવું હું કહી શકું કે અહીંયા જે મને મળ્યું છે, આખી દુનિયા ફરીને મેં જેટલું જોયું છે, પણ પરમ સત્ય છે એ આ છે અને મંદિર છે. અને એટલે જ એમને પ્રાર્થના કરી કે તમારો હૃદય તમે ખોલી નાખો તો તમને આની અનુભૂતિ સહેજે થશે, ને એટલે જ આ મંદિરની જરૂરિયાત છે, આ સત્પુરુષની જરૂરિયાત છે, આ સંતોની જરૂરિયાત છે, ને એમના મધ્યમાં આપણને રહેવાનું મળ્યું છે એ આપણું પરમ ભાગ્ય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. થેન્ક યુ પૂજ્ય વર્તન, આભાર પૂજ્ય ભાવિશાબેન. અને હવે સમય થયો છે સાહેબ દાદાના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરવાનો. એ પૂર્વે 2 મિનિટ શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરીએ અને ત્યારબાદ સંત ભગવંત સાહેબજીના રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરીએ. સજાન સાંઈ મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ધામધામી મુક્તોની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મૂર્તિ પ્રતિષ્ઠા મંદિર મહોત્સવની જય જય જય. દેશ પરદેશમાં વસતા સર્વવાલા અક્ષર મુક્તો, બ્રહ્મજ્યોતિ પારમિતા મંદિરના ઠાકોરજીના સાનિધ્યમાં બિરાજતા અશ્વિનભાઈ શાંતિભાઈ સૌ સંતો ને સૌ ભક્તોના નવા વર્ષના સર્વને ભાવભર્યા નૂતન વર્ષાભિનંદન ને જય શ્રી સ્વામિનારાયણ.
અશ્વિન ભાઈ કહ્યું એમ દિવાળીના મંગલકારી પર્વો આપ સૌની સ્મૃતિ સાથે આપ સૌને યાદ કરીને શ્રી ઠાકોરજીના સાનિધ્ય સંતોની હાજરીમાં સર્વ ભક્તો ભેળા મળી ખૂબ આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવીને ભક્તિ અદા કરી. પ્રભુના જે છે એ સૌ આપણા છે એ ભાવ એક પરિવારના રૂપમાં બધા ભેગા થઈને દિવાળીના પર્વને માણ્યો. દેશ પરદેશમાં વસતા આપણા સર્વ ભાઈઓ ભક્તોએ પણ આ પર્વની ખૂબ સુંદર ઉજવણી કરી એના અહેવાલ મળ્યા, ખૂબ આનંદ થયો. શ્રી લક્ષ્મી પૂજા, શ્રી સરસ્વતી પૂજા, અંકોટ વિધવિધ સમયે વિધવિધ જગ્યાએ ખૂબ સુંદર રીતે ભેગા મળીને ઉજવ્યો અને સર્વે પ્રભુ તરફની આપની ભક્તિ અદા કરી. ખરેખર ભગવાનની કૃપા હોય, સંતોનો યોગ હોય, માતા પિતાના એવા સરસ આશીર્વાદ હોય તો જ આવું જીવન જીવવાનો આપણને મોકો તક મળતી હોય છે. મંદિર નિર્માણ નિમિત્તે આપણે બીજી વખત સૌને મળવાનું થયું ઇન્ટરનેટના માધ્યમથી. મંદિર જે અશ્વિનભાઈ કહ્યું સંસ્કાર પ્રવૃત્તિનું ચારિત્ર ઘડતરનું નાભી છે, કેન્દ્ર છે. મંદિરના ઠાકોરજી સાથે આપણે જોડાયેલા રહીએ, મંદિરના ઠાકોરજીની પ્રસન્નતા પ્રાપ્ત કરેવું જીવન જીવીએ તો ભગવાનનું બિરુદ છે. ગુણાતાન સ્વામી વાતમાં એ જણાવી વાત કે રાજા રાજી થાય તો બે ચાર ગામડા ભેટ આપે, રાજા બનાવી દે, એક દિવસમાં રાજા બની જાય. પૈસાદાર રાજી થાય તો ધન સંપત્તિ આપે, ખેડૂત રાજી થાય તો કેરીઓ અનાજ આપે, ભરવાડ રાજી થાય તો ઘેટા બકરો આપે, તો ભગવાન રાજી થાય તો શું આપે? ભગવાન રાજી થાય તો આવા રૂદા સાધુનો યોગ આપે. મંદિરની પ્રવૃત્તિ સાથે જોડાવાથી, ઠાકોરજીની સેવા ભક્તિ કરવાથી ભગવાન રાજી થતા સાધુ સંતોનો યોગ આપતા હોય અને સાથે સાથે બુદ્ધિ યોગ આપે જેથી સાધુની આજ્ઞા પાડી શકાય અને ભગવાનનું મહાત્મ્ય સમજી શકાય, જેથી માનવ દેહની જે યથાર્થતા આત્માના કલ્યાણ કરવાની વાત એ આપણા જીવનમાં સાકાર થાય. એટલે સંસારમાં, સમાજમાં, દેશમાં મંદિર ખૂબ અગત્યનું કામ કરતા હોય છે. મંદિર દ્વારા મનોજભાઈ કહ્યું એમ ઈંટ પથ્થર ચૂના સિમેન્ટનું બનેલું એ મકાન છે, વાત સાચી છે, પણ એ મકાન પાછળ જેમના જેમના સમર્પણ થયા છે, જેમને જેમને પોતાની આવડત હોશિયારી વાપરી છે, પોતાનો સંબંધો વાપર્યા છે, એ સર્વ માનવોના જીવન બદલાય છે, સુખ શાંતિ અને આનંદમય બનતા જાય છે. મંદિર દ્વારા કેટલું બધું સમાજનું ઘડતર થાય છે આપણે અત્યારે જોઈ શકીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને મંદિર કર્યા છ, શાસ્ત્રીજી મહારાજ એમના કાર્યકાળ દરમિયાન 5 મંદિર કર્યા. શુદ્ધ ઉપાસનાને અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ મધ મંદિરે પધરાવી શુદ્ધ ઉપાસનાના પાયા પાતાળે નાખ્યા અને મંદિર દ્વારા આપણને શાસ્ત્રીજી મહારાજે અનમોલ ભેટ આપી. એવા મંદિર એટલે ઉપાસ્ય મૂર્તિઓ, અને ઉપાસ્ય મૂર્તિઓ જેના દ્વારા પ્રગટ છે આ ગુરુદેવ યોગીજી મહારાજને આપણને ભેટ આપી. અને યોગીજી મહારાજ આપણને ખરેખર માનવને સાચા અર્થમાં સુખી થવાનો માર્ગ બતાવ્યો.
અમે નાના હતા. મંદિર કેટલું સરસ કામ કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં, બધાય સંપ્રદાયમાં એક રીત હોય છે કે ગામડામાં, ખાસ કરીને શહેરમાં તો દૂર દૂર મંદિરો હોય એટલે બધા ઓછું જાય, નજીક હોય જાય, પણ ગામડામાં તો મંદિર નજીક જ હોય. સવારનો પ્રો ઉઠી નહીં ધોઈને મંદિરે દર્શન કરવાનો, પછી જ ચા પાણી થાય, તે પહેલાં ના થાય. દોડતા દોડતા મંદિરે દર્શન કરવા જઈને મંદિરે જઈએ એટલે દંડવત કરવાના, બેઠા હોય ભક્તોને પગે લાગવાનું. કોઈ કોલેજ, કોઈ સ્કૂલ, કોઈ સમાજમાં આના ક્લાસીસ નહીં હોતા કે પગે લાગો, દંડવત કરો, સભ્યતાથી બેસો. મંદિર એ હરતી ફરતી કોલેજ છે, યુનિવર્સિટી. યોગી મહારાજ એક હરતી ફરતી યુનિવર્સિટી હતા. મંદિરમાં જાઓ એટલે તમે જો છોકરા લોબાત થઈ જાય, દંડવત કરે, પગે લાગે ઠાકોરજીને, એની સાથે બધાને પગે લાગે. મંદિરમાં આરતી થાય, આરતી થાય એટલે બધા પગે આજકાલે, અત્યારે તો બધા એડવાન્સ થયા છે, નહીં તો પહેલાં તો ખિસ્સામાંથી પૈસો કાઢે, યાનો કાઢે, બે આના કાઢે, ચાર આના કાઢે, રૂપિયો કાઢે અને મંદિરમાં આરતીમાં મૂકે. અને ઘણા હિસાબી માણસ ચાર આના મૂકવા હોય ને, આઠ આના જ ખિસ્સામાં હોય તો આઠ આના મૂકીને ચાર આના લઈ લે, એટલે આપણને એમ થાય કે આરતીના પૈસા લઈ લે તો લાગે છે, મૂકીને પાછા લઈ લે. પણ મંદિર અને પોતે તો મૂકે, પણ પોતાનો દીકરો આવ્યો હોય જોડે, અમારે જે ટાબો રહેના ખિસ્સામાંથી આપે, આપણને આપે, આપણે મૂકીએ, ખણનો અવાજ બોલે, એમ મૂકીએ ને ખણનો બોલે, એટલી મજા આવે કે કંઈક મૂક્યું આપણે, કંઈક અર્પણ કર્યું, એનો આનંદ આવે. આવા નાનપણમાં પાય પૈસો મૂકીવાનું, અર્પણ કરવાની ટેવ પાડી, મંદિરમાં જવાથી પડી, મા બાપોએ પાડી, એ છોકરાઓ મોટા થઈને લાખો કરોડ રૂપિયાનું દાન કરતા થયા વગર કહે, મંદિરનો પ્રતાપ. એનાથી આગળ વધીને અમારે જેવા ટાબોરિયાનું જીવન અર્પણ થઈ ગયું, ખબર ના પડી. તમે વિચાર કરો, આપવાની વસ્તુ. અને જે આવું શિક્ષણ નથી પામ્યા એની પાસે અબજો રૂપિયા છો, તમે જાય મારીને મથી જાઓ તો આરામથી એક રૂપિયો તમને મળે તો એની પાસે કઢાઈ જ ના શકો તમે. નાનપણથી જે આ મંદિર દ્વારા જે સંસ્કૃતિ, માનવ સમાજનું જે ઘડતર થયું છે, વન કહે મંદિર દ્વારા થઈ રહ્યું છે, ગામડામાં જે થયા એ પ્રેમ અરસપરસ, એકબીજા મદદરૂપ થવાની ભાવના, દયા પ્રેમ કરુણા, માણસને માણસ બનાવવાનું. જો કોઈ મોટામાં મોટું કારખાનું હોય તો એ મંદિરને સાધુ બે છે, તમે લખી રાખો. માનવમાં રહેલો પ્રેમ, માનવમાં રહેલી દયા, માનવમાં રહેલી કરુણા, માનવમાં રહેલા સારા ગુણો, એની વૃદ્ધિ મંદિરમાં જવાથી થાય છે. અને એવા માનવો જ્યારે સમાજમાં ફરે ત્યારે એનો સમાજ પર બહુ મોટો પ્રભાવ પડતો હોય છે. એટલે મંદિર બધા અખ્તર ડાયાઓ જેને કહેવાય છે, પોતાની જાતને રેશનાલિસ્ટ માનનારા, બુદ્ધિશાળી માનનારા, મંદિરની શી જરૂર છે? તારા ડફોર તારા ધઘરની શી જરૂર છે? સબ ભૂમિ ગોપાલે આરોટ નાખી દુનિયામાં જઈને તારે રહેવા ઘર જોવો છે, તારે પહેરવા સારા કપડાં જોવો છે, અને ઠાકોરજીને સારા વાઘા પહેરવા એનું તમને દુઃખ, ઠાકોરજીને ઘરેણું કરો એમનું દુઃખ, કે ભગવાનને શું કામ ઘરેણું તો તને પહેરાવું લે. મંદિરનો આટલો બધો લોકોને ખબર નહીં, આટલે બધા ખોટ પૈસાનો વેડફાટ થાય છે એ દેખાતું નથી, પણ મંદિર માટે કંઈક થયું એટલે તરત બૂમા બૂમભરાડા પાડે. પણ જે મંદિર ઘડતર કરી રહ્યા સમાજનું, એ માણસને જોવાની દ્રષ્ટિ જ નથી. વન કહે કોઈ પણ પ્રકારનો ધજાગરો કર્યા વગર, પ્રોપેગેન્ડા કર્યા વગર, ભારત વર્ષના સમાજનું જે સર્જન થયું છે મોટા ભાગે
એ મંદિરોને સાધુ સંતો દ્વારા થયું છે. સમાજ અત્યારે યોગીજી મહારાજના કાર્યની હવે નોંધ લેવાય છે. શાસ્ત્રીજી મહારાજે જ્યારે મંદિરની પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે ભારત સ્વતંત્રતાની લડત લડી રહ્યો હતો. એક જુવાળ હતો ભારતને સ્વતંત્રતા કરવાનો. એમાં શાસ્ત્રીમાં યોગી મહારાજને બહુ મોટું પ્રદાન છે. પણ એ ભારત સ્વતંત્ર થયા પછી જે યુગ આવવાનો હતો, સાયન્સ ને ટેકનોલોજી દ્વારા માનવોને જે મળવાનું હતું, એ જો માનવમાં સંસ્કાર નહીં હોય, ચારિત્ર નહીં હોય, તો માણસ ભયંકરમાં ભયંકર દુઃખી થાય એવી પરિસ્થિતિનું સર્જન થવાનું હતું. એને જોઈને શાસ્ત્રીજી મહારાજ યોગી મહારાજે શુદ્ધ ઉપાસના દ્વારા મંદિરોનું સર્જન કર્યું. બોલ્યા નથી કે તમારી આવી રહેલી પેઢીને ઉગારવા માટે અમે કામ કરી રહ્યા છે. આવી રહેલો સમાજ દુઃખ તરફ ધકેલાવાનું એમાં બચાવવા માટે આમ પ્રવૃત્તિ કરી રહ્યા. એવું કોઈ શાસ્ત્રીમાં જે બોલ્યા નહોતા, એમણે પોતે ગારો ખાધી. શું કહે, પથરા ઉપર પથરા ચણો છો, ભારત સ્વતંત્ર થવાનું ત્યાં સુધી તમે આંસુ લઈ માંડ્યા છો, કોઈના તરફ જ્યા વગર, કોઈને જવાબ આપ્યા વગર. એમને બસ મારા તમારા સ્વના હિત માટે આ રહેલા યુગમાં માનવનું રક્ષણ થાય, માનવ સુખી થાય એવી એક કરુણાથી, એવી એક દયાથી, એવી એક પ્રાર્થનાથી શાસ્ત્રીમાં યોગી મહારાજે મંદિરો કર્યા. યોગીજી મહારાજે દિવ્ય પુરુષની ભેટ આપી અને યોગીજી મહારાજે એમાં જુઓ 52 થી 71 સુધી બાપાએ જે કાર્ય કર્યું, કોલેજમાં ભણનારા યુવાનોને, સ્કૂલમાં ભણનારા યુવાનોને મંદિર સાથે જોડ્યા, પોતાના હેત પ્રેમમાં લઈને મંદિરની પ્રવૃત્તિ સાથે જોડ્યા, શું બન્યું? સાયન્સને ટેકનોલોજી દ્વારા શિક્ષણ પ્રાપ્ત કર્યું, પણ એ શિક્ષણની સાથે સાથે જે કુસંગને વ્યસન યુવાનોના જીવનમાં પ્રવેશ કરીને જે બેકાર બનાવી દે છે, દુઃખી કરી નાખે છે, એનાથી રક્ષા કરી મંદિરની સાથે જોડીને, મંદિરની પ્રવૃત્તિ સાથે પોતાના હેત પ્રેમથી જોડીને કુસંગ વ્યસન રહી થઈ ચારિત્રશીલ ભણેલા ઘણા યુવાનોનો એક સમાજ, 1000 યુવાનોનો સમાજ યોગીજી મહારાજે આ પૃથ્વી પર ઊભો કર્યો. મહંત સ્વામી હરિવા સ્વામી એવા સંતો એમાંથી પાક્યા. અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ, સનંદભાઈ વ્યાસ જેવા યુવાનો વ્રતદારી સાધુ તરીકે એમાંથી પાક્યા. અને બીજા ગૃહસ્થો એ ભણેલા યુવકો ભણી ગૃહસ્થ થઈને દેશ પરદેશમાં ગયા. ત્યાં જઈને કોઈપણ પ્રકારના કુસંગ વ્યસનમાં પડ્યા વગર પોતાની ઇન્ટેલેક્ટથી, બુદ્ધિથી, પોતાની આવડત સંસ્કારથી, પુરુષાર્થથી એટલી બધી સમૃદ્ધિ પ્રાપ્ત કરીને ભગવાનના કાર્યમાં મંદિરની પ્રવૃત્તિ દ્વારા એ દેશોમાં જઈને આખો અદ્ભુત સમાજ તૈયાર કર્યો. આજે દુનિયા આશ્ચર્યમાં પડી ગઈ, ઓહો આટલું અદ્ભુત કાર્ય. અત્યારે વિચાર કરો, કોઈ છોકરાને ગુટકો ચડાવવો હોય તો મા બાપને દમ પડી જાય છે. દારૂના લતે ચડી ગયેલો છોકરો, નોનવેજના ખાવાને ચડી ગયેલો, રખડતો થઈ ગયેલા છોકરાને મા બાપને પાછો પાડવો મુસીબત થઈ જાય છે. એવા ઘણા મા બાપોના દીકરા દીકરીઓને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મંદિરની પ્રવૃત્તિઓમાં જોડીને, મંદિરના કાર્યક્રમો, એમની આવડત સારી સ્કિલ એમને પ્રાપ્ત કરેલી ધન સંપત્તિ વાપરીને એ છોકરાઓને એટલા સરસ બનાવ્યા છે કે સર્વ મા બાપનું પાછલું જીવન પરમ શાંતિ સુખમાં પસાર થઈ રહ્યું છે. આ સાનાની શુંની વાત! આવી મોટી સમાજ સેવા કોઈએ નોંધ લીધી ના લીધી, કોઈ એપ્રિશિએટ કર્યું ના કર્યું, એવા કોઈ પ્રકારની ફિરક કર્યા વગર પોતાની પ્રભુ તરફની ભક્તિ અદા કરવા માટે શાસ્ત્રીમાં યોગી મહારાજ જે કાર્ય કર્યું છે, એ કાર્યના ભાગરૂપે બ્રહ્મજ્યોતિમાં મંદિર થઈ રહ્યું છે. અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાનું મંદિર થવાનું છે. અને આ કાર્યમાં જે જે સાથ આપશે, જે જે ભળશે, ખરેખર અશ્વિનભાઈની વાત કરી કે સપોર્ટ ટેકો કરો, સાથ આપો,
નાની સેવા મોટી સેવા એ જેટલી થાય કરો, કંઈક કરો, ભગવાનનું કાર્યમાં કંઈક કરો. ગુણાતાન સ્વામી જતા હતા અને એક ફકીર ભીખ માગતો હતો, તો ગુણાતાન સ્વામીને જતા હતા અને ગુણાતાન સ્વામીને વખાણ કરે, ઓ કેસા લગતા, કેટલા અચ્છા સાધુએ ઘોડેશ્વર નીકળે, બહુ દર્શન દે, આ બધું વખાણ કરે ને બધા ચાલતા હતા. એટલે ગુણાતાન સ્વામી કહે, જાઓ એને મહારાજ કલ્યાણ કરશે. તો બધા કહે, સ્વામી એને તો ભીખ માગવાની ટેવ પડી ગઈ. શું કે ટેવ પડી ગઈ છે એટલે બોલ્યા બોલ કરે, જે આવે એના માટે બોલો. ત્યારે ગુણાતાન સ્વામી કહે, અમને કલ્યાણ કરવાની ટેવ પડી ગઈ, અમે કલ્યાણ કરનારા છીએ. એમ એવા ભગવાન છે, ભાવે ક ભાવે જ અશ્વિનભાઈ કહ્યું. એની અડફટે ચડ્યા એમના કાર્યમાં. આપણે આપણે તો મહિમાથી બધા મંડ્યા છે, એનું અનંતગણું પૂન છે, અનંતગણું પૂન છે મંદિરની પ્રવૃત્તિ દ્વારા. ખરેખર આ છોકરાઓ બેઠા છે, તમે જો આ એના ઉપર ફોકસ કરજો ભાઈ, અમારા ટાબોરિયા ઉપર અને દીકરીઓ ઉપર. આ ટાબોરિયા એને લોકો વાનર છે ને કે, અમે ઘડિયા હતા ને ત્યાં આવા ટાબોરિયા હતા ને, એ વાનર છે ને બહાર જાઓ. કારણ કે વાનર ચેનલનું કામ ડિસ્ટ્રક્શન, તોડફોડ, અવાજ, ધમાલ કરવું. એ વાનર સેના મંદિરમાં આવવાથી નારાયણી સેના થઈ ગઈ. જો આ બેઠા છે નારાયણી સેના, એમને કંઈ પાઠ ભણાવે છે અશ્વિનભાઈ, શાંતિભાઈ, ગોપાલભાઈ, પરેશભાઈ, યજ્ઞેશભાઈ કે ચાલો પલાઠી વાળીને દપ પારીને બેસી જાઓ, આંખ બંધ કરીને બેસી જાઓ, એવું કરે. મંદિરના ઠાકોરજીનો સંતોનો વાતાવરણનો પ્રભાવ છે. આના માટે મંદિરની જરૂર છે. જે વર્તને કહ્યું ને, હું મોટા બધા દેશોમાં ભાત ભાતના મોટા મોટા કહેવાતા માણસોને સારામાં સારી જગ્યાઓમાં, સારામાં સારા દેશમાં, સારામાં સારા કાર્યક્રમો, રોયલ આલ્બર્ટ હોલ એટલે દુનિયાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોલ ગણે, રોયલ આલ્બર્ટ હોલમાં જઈને કશું બેસવું એ મોટો ગૌરવ કહેવાય. આ તો ત્યાં તો બધા શો કરે છે, ત્યાં એવા હોલમાં કાર્યક્રમ આપનાર કહે, ક્યાંય બ્રહ્મજ્યોતિને ધારી ગયો એના વાતાની દિવ્યતાએ મને સ્પર્શ કર્યો. એ કઈ દિવ્યતા? આ ઠાકોરજીની હાજરીની દિવ્યતા. એ ઠાકોરજી અર્થે જીવન સમર્પિત કરીને જીવતા સંતોની દિવ્યતા, અને સંતોને સાથે રહીને ભક્તિ અદા કરતા સર્વ ભક્તોની દિવ્યતાનો સ્પર્શ એમને વાતાવરણમાં થાય. આ મંદિરનું કાર્ય છે. એક અદ્ભુત વાતાવરણ મંદિર દ્વારા સર્જાતું હોય છે, અને એ વાતાવરણ સર્જવામાં જેમને જેમને મદદ કરતા હોય, સાથ આપતા હોય, ગુણ લેતા હોય, એ સર્વ ઉપર ભગવાનની સિદ્ધિ પ્રસન્નતા ઉતરતી હોય છે, અને દેશ પરદેશમાં વસતા સર્વ ભક્તો એ રીતે સુખી થતા હોય છે. આપણે બધા મંદિરો, એલન ટાઉન, લોસ એન્જલસ, ફોરિડા, હમણાં રોચેસ્ટર થશે, કેનેડા થશે, આપણે અહીંયા ખારઘર, લંડન, સુરત, વેમાર, અમદાવાદ, માણાવદર, ધારી, આ બધા, અને આપણે બ્રહ્મજ્યોતિ, આ મંદિરમાં ભક્તિ અદા કરનાર સર્વ ભક્તોએ ખરેખર પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર ભગવાનને અર્થે સમર્પિત કરીને જે કરી રહ્યા છે, ભગવાનની પ્રસન્નતાનો પાત્ર બન્યા છે. તો મંદિર દ્વારા ખરેખર આપણા સૌનું ઉત્થાન થવાનું છે. એ મંદિરના કાર્યમાં ખરેખર ધનંજય કહ્યું એમ રાત દિવસ કામ ચાલે છે. અશ્વિનભાઈ, શાંતિભાઈ, દિલીપભાઈ, રાજુભાઈ, રમેશભાઈ ઝા, વાસુભાઈ, આપણા એન્જિનિયરો સંદીપભાઈ, કેયુર, પિનાકીન, આ સંતોની આખી ટીમ, આપણા સંતો, બધા સંતો સાથે સાથે મનોજભાઈ, આપણા દ્વિજેન, અમૃત, ગૃહસ્થોની ટીમ, અને આપણા કોન્ટ્રાક્ટર કિરણભાઈ સોમપુરા, બધા ભેગા થઈને એટલી બધી ઝીણવટથી સરસ રીતે રાત દાડો કામ કરી રહ્યા છે. દરેકનો ટાર્ગેટ એક છે, દરેકને પ્રભુ તરફની પરમ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે એક વર્ષમાં 1919માં, અરે 2019 અને 2020 જાન્યુઆરી એમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવી કરવી ને કરવી છે. એટલે રાત દાડો
કામ કરી રહ્યા છે. બધા ખૂબ ભાવથી માંડ્યા છે. મંદિર દ્વારા આપણું ઉત્થાન થાય, સાથે સાથે આપણું અંદરનું પણ આંતરિક તંત્ર પણ દિવ્ય બની જાય એના માટેની આપણને અદ્ભુત તક મળી છે. ભગવાનના સંકલ્પથી ભગવાન આશીર્વાદ આપે તો એક વ્યક્તિ આવીને મંદિર પૂરું કરી શકે. ભગવાન સંકલ્પ કરે તો જમીનમાંથી મંદિર સોનાનું થઈને બહાર નીકળે, એમાં આપણને સો ફાયદો. જેમ કહેવામાં આવે છે કે ખાધા ભૂખ ક્યારે ભૂખ લાગે ને ત્યારે ખાવાની મજા આવે. તમને અત્યારે હમણાં શ્રીખંડપુરી જમાડી દઈએ, પછી અડધો કલાક પછી ફર્સ્ટ ક્લાસ ગરમ ગરમ શીરો કે લાડુ આપીએ એમ નથી ખાવું. ભૂખ વગર ખાવાની મજા ના આવે. ભૂખ લાગે, 5-25 માઇલ ચાલ્યા હોય, રગડગૂટ કસરત કરી હોય, જીમમાં જયા હોય અને પછી જો ખાવાનું મળે મજા પડી જાય. તરસ લાગી હોય તો પાણી મજા પડી જાય. એમ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાનો આનંદ, ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ તો મજા પડી જશે. અને એ પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે 15 મહિના આપણને મળ્યા. કેટલા મહિના? 15 મહિના. આ 15 મહિના અત્યાર સુધીના આ બધા પ્રસંગોમાં ચાલો આપણે તક ગુમાવી દીધી. આ 15 મહિના જાગ્રતતાથી મંદિર આકારે થવું છે, મંદિરની સેવામાં જોડાવવું છે. જે કંઈ છે અનુસંધાન ઠાકોરજીની સેવા માટે રાખવું છે. હોય 100% બધું વેચી હાટી કરી નહીં આવી જાય એવું નથી કહેતો, પણ જ્યાં છે ત્યાંથી મંદિરની ભક્તિ અદા કરવા માટે કંઈક અર્પણ કરવું, કંઈક થોડો ટાઈમ ભજન કરવું છે. ઘણા બધા નિયમ લીધા છે, આઈસ્ક્રીમ નહીં ખાવાનું, ગળ્યું નહીં ખાવાનું, તરેલું નહીં ખાવાનું. આ બધા નિયમો એવામાં કોઈ નિયમ લેવો છે, સેવા કરવાનો નિયમ લેવો છે. ભજન પ્રાર્થના મંત્રલેખન કરો, મંત્રલેખન નિયમ લેવો છે. આ રીતે ઠાકોરજીની સેવા માટે એની સ્મૃતિ રહે એટલા માટે નિયમ લઈને આખું વર્ષ આપણે ભક્તિ કરીશું તો આપણું રહેલું આંતરિક તંત્ર, સૂક્ષ્મ દેહ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની જે ભૂમિકાઓ જે મનોજભાઈ કે બદલાતા આપણે મંદિરરૂપ થઈશું અને ત્યાં જેવી મૂર્તિ પ્રતિષ્ઠા થશે એવી આપણે અહીંયા પણ મૂર્તિ પ્રતિષ્ઠા થશે એનો આપણને આનંદ કોક જુદો આવશે. એવી અદ્ભુત તક આપણને મંદિર નિર્માણ દ્વારા પ્રાપ્ત થઈ છે. એ વેડફી ના નાખીએ, ચૂકી ના જઈએ, એની જાગ્રતતા રાખીને માંડીએ, સેવા કરીએ. પણ મોટા મોટી સેવા પાછી યોગી મહારાજ કહેતા નિર્દોષ બુદ્ધિ. ભગવાન સર્વોપરી છે, એ સર્વોપરી ભગવાન સાકારને પ્રગટ છે સાધુ દ્વારા, કરતા હરતા છે અને એના સંબંધ દ્વારા સૌ નિર્દોષ ને દિવ્ય છે. આ 5 સ્ટેપની જે ઉપાસના, એમાં એક પણ સ્ટેપ ના ચૂક્યા પડે. ભગવાનને સર્વોપરી ભાવે ભજવા છે. મારા જીવનમાં જે કંઈ થયું છે, થઈ રહ્યો છું ને થશે, એના કરનાર મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે અને મારા હૃદયમાં એમનું હાઈએસ્ટ સ્થાન છે. સર્વોપરી એને માનતા હોય અને એ પ્રગટને પ્રમાણ છે આવા સાધુ દ્વારા, અશ્વિનભાઈ, શાંતિભાઈ, મહંત સ્વામીપ્રસાદ સ્વામી, એવા સંતો દ્વારા આપણને પ્રગટ પડ્યા છે, એની આજ્ઞામાં રહેવું છે. એને અને એના સંબંધ દ્વારા સૌને નિર્દોષને દિવ્ય માનવા છે અને એના તરફથી જે પણ સેવા આવે મન કર્મ વચને કરવા છે અને એનાથી આગળ સમ સર્વયોગતા રાખી હળી મળીને કામ કરવું છે. એકલો માણસ આખી દુનિયાનું રાજ કરે તો ભગવાન કે સારું વાત છે, હું એને ખોટું નથી કહેતો, પણ 5 જણા ભેગા થઈને એક ગામનું રાજ કરે એ મને વધારે ગમે, મને વધારે ગમે. વિચાર કરો, આખી દુનિયાનું રાજ કરે એકલો માણસ, એના કરતાં 5 જણા ભેગા થઈને કામ કરો એ મને વધારે ગમે. તો ઘરમાં, આશ્રમમાં, મંદિરમાં, આ બધી પ્રવૃત્તિમાં આપણને ભેગા થઈને કામ કરવા તો ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થશે. તો ખૂબ સુંદર મંદિરનું કામ ચાલી રહ્યું છે. બધા ઉત્સવમાં ખૂબ છે, બધાને ખરેખર જે સમર્પણ જોયું છે. અહીંયા દિવાળીના પર્વ પર પરદેશથી બહેનો આવ્યા હતા, ભક્તો આવ્યા છે બધા. એક બહેન આવ્યા કહે છે 20 વર્ષથી મારા ભાઈએ મને આપેલી બંગડી પહેરું છું, સોનાની નહીં,
સોનાની. એને કાઢતી જ નથી, મને એટલી બધી વાલી છે, પણ એનાથી વિશેષ વાલા મારા ભગવાન છે કહે છે. તો એ ભગવાન માટે મારી વાલી ચીજ કહે છે હું અર્પણ કરું છું, બંગડી આપી દે બેને વિચાર કરો. ઘણા બધા અશ્વિનભાઈ કહ્યું સોનું પૈસા વાલમ વાલા પૈસા વાલમ વાલે સુવર્ણ. જો ભગવાન આપણને યોગી બાપા કહેતા કાંકરા વાલા હોત ને તો કાંકરાય માગતે. હા, એમને આપણે જે વાલી વસ્તુ એ જોઈએ છે, વાલી વસ્તુ કાઢીને આપણને પાછી જ આપવી છે, પંચામૃતથી સ્નાન કરાવીને શુદ્ધ કરીને અનંત ગણી કરીને પાછી આપવી છે. પણ એની સાથેનું જે વળગન એ છોડાવી દુઃખી કરાવે એવું જે વળગન છે છોડાવવું છે. ને નકરા કરવા ભગવાન સિવાય, ભગવાનની મૂર્તિ સિવાય, ભગવાનને રાજી કરવા સિવાય, ભગવાનને થઈને જીવન જીવવા સિવાય, ભગવાનને ભગવાનના ભક્તો નિર્દોષને દિવ્ય માનવા સિવાય જે બધું બખડતંત્ર છે બધું ખંખેરી જશે. અને એનો આનંદ કોક જીવનમાં એટલી હળવાશ, એટલી શાંતિ, એટલું સુખ, એટલો આનંદ જ્યાં સંતો ભોગવી રહ્યા છે એવું આપણને કોઈપણ પ્રકારનું છોડ્યા વગર, કોઈપણ પ્રકારની દોડાદોડી કર્યા વગર, કોઈપણ પ્રકારનું હાર્ડશિપ ગોઠવ્યા ભોગવ્યા વગર આવી પ્રવૃત્તિમાં જોડીને આપણી ટેલેન્ટ વાપરે, આપણી આવડત હોશિયારી વાપરે, આપણું ધન વાપરે, આપણી ચીજવસ્તુ પદાર્થ વાપરે, આપણી બુદ્ધિ વાપરે, જેને જે વખત જે વાપરે વાપરીને પણ મંદિરની પ્રવૃત્તિનું અનુસંધાન રાખીને સેવા ભક્તિ કરીએ. એ નિર્માણ મંદિર કરી રહ્યું છે, એટલા જ માટે મંદિરોની પ્રવૃત્તિ ભગવાને પોતે શરૂ કરી એમની હયાતીમાં. એ પ્રવૃત્તિમાં આપણને સૌને જોડ્યા છે અને હજુ પછી જોડતા રહેશે. પણ આપણને જે વખતે જે પ્રવૃત્તિમાં જોડ્યા એ વખતે મંદિરની પ્રવૃત્તિમાં આપણે જોડાઈએ તો આપણા આંતરિક જીવનમાં જે મેળવવું છે આપોઆપ મળી જશે. તો મેળવવા માટે બળબુદ્ધિ પ્રેરણા જાગ્રતતા સૌને મળે. દેશ પરદેશમાં વસતા સર્વ ભક્તો સર્વ સંતો આપને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આપણને વંદન છે કે તમે દેશ પર દૂર દૂર રહ્યા છતાં પણ અમારી સાથે અમારી પ્રવૃત્તિમાં ભગવાનના કાર્યમાં સતત સાથ આપ્યો, જોડે રહ્યા છો અને સતત અનુસંધાન એનું રાખીને અમારી સાથે જ રહેતા એવો આનંદ કરી રહ્યા છો. એ સર્વને ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. સજાનંદ સ્વામી મહારાજની જય. આભાર સાહેબ દાદા. સાહેબ દાદાના દિવ્ય દર્શન આ પરાવાણીનો લાભ દેશ પરદેશના હજારો અક્ષર મુક્તોએ લીધો. ગ્રુપમાં બેસીને આપણા તમામ મંદિરોમાં તમામ મંડળોમાં ભેગા થઈને કેટલાકે કામ નોકરી ધંધો વેપાર કરતા ટ્રાવેલ કરતા પોતાના મોબાઈલ્સમાં લેપટોપમાં કમ્પ્યુટર સ્ક્રીન પર કે પછી મોટા પ્રોજેક્શન સ્ક્રીન પર બેસીને અને સાહેબ દાદાના દર્શન સંતોના આશીર્વાદનો લાભ લીધો છે. આ કેટલી બધી અદ્ભુત અને ધન્ય ભાવની વાત છે, કારણ કે સૌની આસ્થાનું કેન્દ્ર મંદિર બન્યું છે. મંદિર નિર્માણની સાથે સાથે એક બીજી એની સાથે જોડાયેલી એક સુંદર વાત આપને કરીએ. સાહેબ દાદાની ભાવના છે કે જે કોઈ આ મંદિરના દર્શનાર્થે આવે એ સૌને ભગવાન શ્રી સ્વામિનારાયણથી લઈ પ્રગટ સત્પુરુષના મહાત્મ્યનું દર્શન અનુભવ થઈ શકે. અને એટલા માટે એમની જ પ્રેરણાથી પૂજ્ય શાંતિદાદા, પૂજ્ય મનોજભાઈ, પૂજ્ય રમેશભાઈ ઝાના માર્ગદર્શન હેઠળ એક સુંદર મજાનું એક્ઝિબિશન પ્રદર્શનનું ધામ તૈયાર થવાનું છે. મંદિરની સાથે સાથે જ આ બાજુ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થશે અને આ બાજુ એ એક્ઝિબિશનના પણ મુક્તાર્પણ થશે. સોનામૃત જે જે કોઈ બ્રહ્મજ્યોતિ મોગરી પધાર્યા છે એમણે સોનામૃતના દર્શન કર્યા છે. સોનામૃતની બાજુમાં જે નારિયેળીનું વન હતું ત્યાં અત્યારે જમીન સમથળ થઈ ચૂકી છે, પ્લાન્સ તૈયાર થઈ ચૂક્યા છે, નકશા શાંતિદાદાની ઓફિસમાં આવી ચૂક્યા છે, ઘાટ ઘડાવા માંડ્યો છે અને થોડા જ સમયમાં રૂડા દર્શન પણ આપણને પ્રાપ્ત થશે. એવી ખૂબ ઉમદા સુંદર સ્મૃતિઓને વાગોળતા 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 આજે જેવા આપણે એકત્ર થયા છે એવા ફરી આવતા મહિને આપણે સૌ એકત્ર થઈશું. ફરીથી સાહેબ દાદાના આશીર્વાદ તો હોય જ, સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરીશું, મંદિર સાથે આપણો હૃદયભાવ વધુ તાજો વધુ દ્રઢ કરીશું. અને સાહેબ દાદાએ જે આજે કહ્યું મંદિર નિર્માણ થકી સંસ્કૃતિ નિર્માણના કાર્યમાં સહભાગી બનીશું.
સામૂહિક ઉત્થાનના કાર્યમાં સહકાર ટેકો આપીશું. સપોર્ટ ડોનેટ અને ડેડિકેટની ભાવનાથી એક સાથે મળીને સંપ સુહૃદ ભાવ એકતા જાળવીને કામ કરીશું એ પ્રાર્થના સાથે શ્રીપતિમ શ્લોકના ગાન બાદ આ સભાની આપણે પૂર્ણાહુતિ કરીશું. જય શ્રી સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીપતિમ શ્રીધરમ જય સ્વામિનારાયણ.